યુથ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 9 વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 2 અને એમાં આપણે જોઈએ છે દ્રાવણ શું છે. સાહેબ આ પાછો નવો શબ્દ આવ્યો, એ નવો શબ્દ એટલા માટે આવ્યો છે કે એની આપણે જે આગળ પ્રવૃત્તિ કરીને મેં તમને કીધું અધૂરી છોડીએ છીએ એના રિલેટેડ આ શબ્દ છે. હવે એ પ્રવૃત્તિને નાને શું સંબંધ છે તો કે પહેલા બે બીકર યાદ કરો, ગ્રુપ એ અને ગ્રુપ બી શું હતું. પહેલા બીકરમાં કોપર સલ્ફેટના સ્ફટિક હતા, બીજા બીકરમાં એક ચમચી કોપર સલ્ફેટ હતો અને એને જ્યારે તમે મિશ્ર કરો છો અને ત્યારે જે શું રચના થઈ છે એ જોઈએ અને એને સંલગ્ન છે આ દ્રાવણ. એમાં જોઈએ ને તો એની રચના છે ને એમાં સંગઠ જે ઘટક તત્વો છે એક સરખી રીતે મિશ્ર થયેલા હશે. બીજું, તમે રોજબરોજમાં ઘણા બધા દ્રાવણો પણ જોતા હશો. કેવા દ્રાવણો? જેમ કે લીંબુ શરબત છે, તમે જોવો છો સોડા વોટર એટલે કે સાદી સોડા છે, એ તમે જોતા હોય તો એક પ્રકારનું દ્રાવણ જ છે. અને તમને કદાચ વાંચવામાં સાંભળવામાં આવે દ્રાવણની જગ્યાએ આગળ શબ્દ આવે સાચું, તો સાચું દ્રાવણ એવું આવે તો પણ એ દ્રાવણ જ છે એવું તમારે સમજવાનું છે. દ્રાવણ છે એમાં હું એમ કહું કે એમાં રહેલા ઘટક તત્વો છે એક સરખી રીતે વહેંચાયેલા હોય છે, એટલે કે દ્રાવણ એ સમાંગ મિશ્રણ છે એ તમને ખ્યાલ હોવો જોઈએ. કઈ રીતે? તો કે હું તમને એમ કહું, મેં ત્યારે પણ કીધું સમાંગ વિસમાંગ વખતે કે લીંબુ શરબત છે તમે ઉપરથી ચમચી ભરીને ટેસ્ટ કરો, નીચેથી ચમચી લઈને ટેસ્ટ કરો તો પણ તમને એ ટેસ્ટ છે એક સરખો આવે શરબતનો, રાઈટ? બરાબર. તમને એમ થાય સાહેબ નીચેથી કેમ ટેસ્ટ, કાંઈ વાંધો નહીં, નીચે નળ મૂકીને લઈ ટેસ્ટ કરજો પણ તમને સ્વાદ છે એક સરખો જ આવે. એટલે કે એની રચના છે એની સંઘટકના મતલબ કે ઘટક તત્વો છે એક સરખી રીતે વહેંચાયેલા હોય છે એટલે એને સમાંગ મિશ્રણ પણ કહી શકાય. એ ગુણધર્મો વખતે હું કહીશ. બીજું, હવે દ્રાવણ છે ને એ મારે ખાસ તમને એ શીખવાડવાનું છે કે દ્રાવણ બને શેનું. તો દ્રાવણ એ એક પ્રકારનું મિશ્રણ જ છે. દ્રાવણ એક પ્રકારનું મિશ્રણ જ છે, કારણ કે આપણે મિશ્રણના પ્રકારો જ જોઈએ છે. એક સમાંગ વિષમાંગ જોઈ લીધું ને, સમાંગ વિષમાંગમાં પાછા પેટા પ્રકાર પડે એટલે એક પ્રકારનું શું છે મિશ્રણ. દ્રાવણ એ બે વસ્તુનું બને. કઈ કઈ બે વસ્તુ? દ્રાવક પ્લસ દ્રાવ્ય, એટલે કે દ્રાવક પ્લસ દ્રાવ્ય ઇઝ ઇક્વલ ટુ શું થાય? દ્રાવક પ્લસ દ્રાવ્ય ઇઝ ઇક્વલ ટુ દ્રાવણ. આ બે ભેગું થાય એટલે દ્રાવણ બને. આટલું સમજણ. હવે પાછ સાહેબ આ દ્રાવક શું છે એ તો સમજાવો, દ્રાવ્ય શું છે એ તો સમજાવો. ચલો એ સમજીએ. દ્રાવક, જો આટલું સાંભળજો, જે માં ઓગળે, બસ આટલી જ વાત. અને દ્રાવ્ય એટલે જે ઓગળે. આ હું લખું સાહેબ, જે માં ઓગળે ને જે ઓગળે, વાંધો નહીં. સમજવા માટે આજે વ્યાખ્યા નથી, વ્યાખ્યા હું અહીંયા આખી લખીશ દરેકની. સમજવા માટે જેમાં ઓગળે એટલે હું તમને એમ કહું, તમને લીંબુ શરબત બનાવવાનું કોણ પહેલું કામ તમે એ કરશો, પાણી લેશો, ખાંડ લેશો અને મીઠું લેશો, હા પાડો? હા. અને એને તમે ઓગાળો છો જેમાં ઓગળે એટલે કે દ્રાવક એટલે કે પાણી, પાણીમાં ઓગળું એટલે દ્રાવક, પાણી શું થઈ ગયું? દ્રાવક થઈ ગયું. જે ઓગળે કોણ ઓગળે? ખાંડ ઓગળે એટલે ખાંડ શું થઈ ગયું? દ્રાવ્ય. વાત ક્લિયર? આઈડિયા ક્લિયર? તો હું અહીંયા જો આને પાછળ હાવ આપણી યાદ રાખવાની ટ્રીકમાં રખાવી દઉં તો પાણી એટલે દ્રાવક, ખાંડ પ્લસ મીઠું, ખાંડ અને મીઠું એ દ્રાવ્ય, અને શું બનશે? અને પ્લસ માનો કે હું તમને એમ કહી દઉં કે લીંબુ છે એ ઓગળતું નથી પણ ભળે છે એટલે લીંબુનો રસ પણ કહી શકાય. એ આ ત્રણેય ભેગું થઈને શું બનશે? તો કે લીંબુ શરબત. જો તમે છે ને ઘરે તમે પૂછી જોજો કે લીંબુ નાખ્યા પછી ખાંડ ઓગળવા બેસશો ને તો વાર લાગશે. એ પાછો અલગ રાસાયણિક ગુણધર્મ છે, આગળ જતા આપણે ક્યાંક અભ્યાસ કરશું. તો આ લીંબુ શરબતમાં જે માં ઓગળે પાણી, જે ઓગળે સોરી જે માં ઓગળે એટલે પાણી એટલે દ્રાવક, જે ઓગળે એટલે ખાંડ એટલે કે દ્રાવ્ય, અને જે બે ભેગું થાય એને કહેવાય દ્રાવણ. બરાબર. હવે હું એની વ્યાખ્યા લખું છું, વ્યવસ્થિત વ્યાખ્યા પૂછે તો આ લખો. વ્યાખ્યા પૂછે તેમ કહેતા નહીં જે માં ઓગળે એને દ્રાવક કહેવાય ને જે ઓગળે એને દ્રાવ્ય કહેવાય. બરાબર. દ્રાવણમાં અથવા તો દ્રાવણમાં જેની માત્રા વધુ હોય તેને
દ્રાવક કહે છે અને દ્રાવણમાં જેની માત્રા ઓછી હોય તેને દ્રાવ્ય કહે છે. અથવા આ આ વાત સમજણ પડી? રાઈટ. તો દ્રાવણમાં જેની માત્રા વધુ હોય એને દ્રાવક કહેવાય. પાણી અને ખાંડ ઓગાળું તો પાણીની માત્રા વધારે હોય એટલે એને કહેવાય દ્રાવક, અને દ્રાવણમાં હું ખાંડ ઓગાળું તો જે ઓગળ્યું એટલે કોણ ઓછી હોય, ખાંડની માત્રા ઓછી હોય તો એને શું કહી શકાય? દ્રાવ્ય. તો આ વાત થઈ દ્રાવ્ય અને દ્રાવક વિશેની. હવે કેટલાક ઉદાહરણો હું તમને આપું દ્રાવણના, બરાબર? તો દ્રાવણના ઉદાહરણોમાં એક હું લઉં છું, ટેબલ જ બનાવી દો એટલે આપણને સરળતા રહે. પહેલું લઉં હું ટિંચર આયોડિન. હવે ટિંચર આયોડિન એ શું છે? તો કે આયોડિન અને આલ્કોહોલનું દ્રાવણ છે. એટલે કે આયોડિન એ આલ્કોહોલમાં ઓગળી અને ટિંચર આયોડિન બનાવે છે. તો દ્રાવક કોણ થયું? કોણ ઓગાળે છે? તો કે આલ્કોહોલ ઓગાળે છે. કોને ઓગાળે છે? તો કે આયોડિનને ઓગાળે છે. હવે ટિંચર આયોડિન એટલે શું? તમે ટિંચર લાગ્યું એટલે તમે જે ઘા ઉપર લગાડો એ કહેવાય ટિંચર આયોડિન, રાઈટ? તો આ વાત થઈ ટિંચર આયોડિનની. બીજું હું કહું છું સોડા વોટર. તો સોડા વોટર એ કોનું દ્રાવણ છે? કોનું કોનું દ્રાવણ છે? તો કે સોડા વોટર એ પાણી અને કાર્બન ડાયોક્સાઇડ, એટલે કે કાર્બન ડાયોક્સાઇડ છે પાણીમાં ઓગળે છે. પાણીમાં એટલે દ્રાવક, જે માં ઓગળે દ્રાવક એટલે પાણી શું થઈ ગયું? દ્રાવક. કોણ ઓગળે છે? કાર્બન ડાયોક્સાઇડ. એટલે કાર્બન ડાયોક્સાઇડ એ શું થઈ ગયું? દ્રાવ્ય. એટલે કે પાણી અને કાર્બન ડાયોક્સાઇડને જ્યારે ભેગા કરવા એટલે પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ ઓગાળવામાં આવે એટલે સોડા વોટર બને. સોડા વોટર એટલે તમે જે સાદી સોડા કહો ને એ સોડા વોટર. ત્રીજું હવા. હવા પણ એક પ્રકારનું શું છે? દ્રાવણ છે, મિશ્રણ છે. કોનું કોનું? તમને એમ થાય આપણે કંઈ શુદ્ધ હવા લઈએ છીએ. હવે તો સર અમે ક્યાંક ફરવા ગયા ને તો ત્યાં એકદમ શુદ્ધ હવા હતી. હકીકતમાં એ શુદ્ધ હવા નથી, એમાં હજુ ઘણા બધા છે. કોણ કોણ છે? તો કે એક તો છે એમાં નાઇટ્રોજન છે, ઓક્સિજન છે, કાર્બન ડાયોક્સાઇડ છે, ઘણા બધા વાયુ છે. પણ મોટા વધારે પ્રમાણમાં એક નાઇટ્રોજન છે અને બીજું શું છે? ઓક્સિજન છે, બરાબર? તો નાઇટ્રોજન અને ઓક્સિજન છે એ જ્યારે હવા છે એમાં ઓગળેલ હોય, રાઈટ, એટલે એમાં દ્રાવક શું થઈ જશે તમારો? તો કે વધુ પ્રમાણમાં છે કોણ છે? તો કે નાઇટ્રોજન. એ તમે આગળના 8મા ધોરણમાં નાઇટ્રોજન ચક્ર વખતે ભણી ગયા છો. એટલે આ નાઇટ્રોજન ઇન્ટુ લખું શું કામ? કારણ કે વાયુ છે એટલે દ્વિપરમાણુ સ્વરૂપમાં આપણે આગળના ચેપ્ટરમાં ભણશું. એ કેટલું છે હવામાં? તો કે 78% છે. ઓક્સિજન એ કેટલું છે? તો કે 21% છે. અને એમાં બીજા અન્ય વાયુઓ છે ભેગા મળે છે એટલે અન્ય વાયુઓ ભેગા થાય છે, બરાબર? તો આ વાત થઈ કોની? તો કે દ્રાવણની, બરાબર? તો આ સાથે આપણે દ્રાવણના છે એ પ્રકારો જોયા. હવે આપણે દ્રાવણ છે એ અલગ અલગ કઈ રીતે એને અલગ પાડ્યા? તો કે દ્રાવક અને દ્રાવ્યના આધારે. તો આ રીતે આપણે છે દ્રાવણ વિશે જોયું કે જેમાં દ્રાવક અને દ્રાવ્ય છે, કોણ કોણ છે, કઈ કઈ રીતે છે, શું શું વ્યાખ્યાઓ છે એની વિશે સમજણ લીધી. તો આ સાથે દ્રાવણ શું છે એના વિશેનું સમજણ લીધી. પૂરું થાય છે? થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.